વેલકમ ફ્રેન્ડ્સ આજના આ ટ્યુટોરિયલમાં આપણે સ્ટડી ઓફ ટેન્સીસ કારનો અભ્યાસ કરવાનો છે હવે આપણે ઇંગ્લિશમાં તમને શીખવાડેલું પ્રમાણે ક્રિયાપદના બે રૂપો છે એક એક્શન વર્બ અને બીજું નોન એક્શન વર્બ તો આપણે આગલા આપણા લેક્ચરમાં ટુ બી અને ટુ હેવ એ બંને ક્રિયાપદ નોન એક્શન ગણાય આપણે શીખી ગયા મિત્રો તો હવે એક્શન વર્બનો આજે આપણે અભ્યાસ કરીશું હવે જે પણ આપણે કારનો અભ્યાસ કરીશું એમાં એક્શન વર્બ મુખ્ય વસ્તુ આવશે પણ એક આપણે સ્ટાર્ટ કરીએ કે એક્શન વર્બના બે પ્રકાર છે મિત્રો એ તમે જાણી લો એક છે મુખ્ય ક્રિયાપદ બીજું છે સહાયકારી ક્રિયાપદ હવે આપણે ઇંગ્લિશમાં જે ટેન્સીસ છે એના ત્રણ પ્રકાર છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ ફ્યુચર ટેન્સ ઓકે ફ્રેન્ડ હવે આ જે મેઇન ત્રણ કાર છે એના બીજા ચાર પ્રકાર ઇંગ્લિશમાં આપણે શીખવાના તો એ કયા કયા છે એનું નામ તમને આવડવું જોઈએ મિત્રો તો મેં અહીંયા બ્લેક વ્હાઇટ બોર્ડ પર લખ્યું છે પહેલો એક છે સિમ્પલ સાદો બીજો છે કન્ટિન્યુઅસ આ સ્પેલિંગ તમે ખાસ યાદ રાખજો સી ઓ એન ટી આઈ એન યુ ઓ એસ ત્રીજો છે મિત્રો પૂર્ણ પરફેક્ટ અને ચોથો કાર જે છે એ ચાલુ પૂર્ણ કન્ટિન્યુઅસ પરફેક્ટ હવે મિત્રો આ કારને પૂર્ણ ચાલુ પર લખી શકાય એ ધ્યાન રાખજો તો હવે શું તો ઇંગ્લિશમાં ત્રણ મુખ્ય કાર છે ત્રણ મલ્ટીપ્લાઇડ બાય ફોર એટલે ત્રણ ગુણ્યા ચાર ટોટલ ઇંગ્લિશમાં આપણે કેટલા કારનો અભ્યાસ કરવાનો મિત્રો ટોટલ 12 ટેન્સીસ આપણે કારનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલા બધાને તમને દરેક કારના નામ તો આવડે જ છે એટલા માટે આ બ્લેક બોર્ડ પર જે લખ્યું છે તમે તમારી નોટબુક્સમાં ઉતારી લેજો સમજવાનો પ્રયત્ન કરો હવે મેં અહીંયા તમને એક્શન વર્બના બે પ્રકાર આપ્યા છે એક મેઇન વર્બ અને બીજું હેલ્પિંગ વર્બ તો આ મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ હવે કારના અભ્યાસમાં આપણે જરૂરી છે શીખવા તો મેં અહીંયા તમને હેલ્પિંગ વર્બનું લિસ્ટ આપેલું છે બારે બાર કારમાં જે આપણે સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરવો પડશે એનું લિસ્ટ તમે તમારી નોટબુકમાં લખી નાખો મેં લખ્યું છે સાદો વર્તમાન કાળ પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો એમાં આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝનો મિત્રો ઉપયોગ કરીએ છીએ એ પછી ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો એમાં એમ ઇઝ આર નો હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ થાય છે એ પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એમાં વી યુઝ હેવ ઓર હેઝ એઝ અ હેલ્પિંગ વર્બ એ પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા પૂર્ણ ચાલુ વર્તમાન કાળ એમાં આપણે હેવ બીન કે હેઝ બીન ઉપયોગ કરવો જ પડશે એ પછી નેક્સ્ટ આવે છે સાદો ભૂતકાળ તો અહીં આપણે સાદા વર્તમાન કાળમાં ડુકેડર લીધેલું આમાં એમ ઇઝ લીધું આમાં હેવ લીધું તો આ બધાનું આપણે ભૂતકાળ રૂપ અહીંયા મૂકી દેવાનું તો સાદા ભૂતકાળમાં આપણે ડીડ નો ઉપયોગ કરીએ હેલ્પિંગ વર્બ તરીકે અને એ બી નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ હેલ્પિંગ વર્બ તરીકે એ પછી ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ નો ઉપયોગ કરીએ છીએ પૂર્ણ ચાલુ અથવા ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન નો આપણે ઉપયોગ કરવો પડશે એ પછી સાદો ભવિષ્યકાળ તો શેલ કે વિલ ચાલુ ભવિષ્યકાળ શેલ બી વિલ બી પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ વિલ હેવ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ બીન કે વિલ હેવ બીન તો મિત્રો આ મુખ્ય ત્રણ કાર છે દરેકના ચાર પ્રકાર છે પ્લસ આપણે એક્શન વર્બમાં મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ આવે તો આ બારે બાર કારના સહાયકારી ક્રિયાપદો આપણે કારના અભ્યાસમાં ઊંડાણથી શીખવાનો પ્રયત્ન કરીશું પણ એક તમને વિનંતી કે આપણે જો ઇંગ્લિશ ઇન રિયલ સેન્સ ઇંગ્લિશ ઇન ટોટો જો આપણે સંપૂર્ણ ઇંગ્લિશ સરસ શીખવું હોય તો અહીં તમને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એને તમે બિલકુલ ફોલો કરજો લખવામાંથી જરાય આરાધના રાખતા અને સ્ટેપ બાય સ્ટેપ તમને અંગ્રેજી વિશે સૌથી સહેલો લાગવા લાગે અને તમે તમારો કમાન્ડ સારો થાય એ જ અમારો ટાર્ગેટ છે તો હું તમને રિક્વેસ્ટ કરું કે આ બારે બાર કહેવાના હેલ્પિંગ વર્બ રોજે રોજ લર્ન બાય હાર્ટ કરો રોજે રોજ તમારા ઘરે પ્રેક્ટિસ કરજો વી સાદો વર્તમાન કાળ તો ડોકેડ જ આવે ચાલુ વર્તમાન કાળ એમિઝાર આવે પૂર્ણ વર્તમાન કાળ હેવ કે હેઝ આવે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ બી કેન બી આપણે કોઈ પણ વ્યક્તિ પૂછે
તો આપણને ભારે ભાર કરના ઇમિડિયેટ હેલ્પ એ બહુ આવડે છે. આ તમે અત્યારે લર્ન બાય હાર્ટ કરશો, ઇફ યુ સ્ટોર એન્ડ સેવ ઇટ ઇન યોર માઇન્ડ, તો જેમ જેમ આપણે આગળ વધીશું એમાં એવરી ટાઈમ આપણે આની જરૂર પડવાની છે. તો આમાં કોઈ જગ્યાએ આપણી ભૂલ ના થાય એટલા માટે તમને ખાસ અહીંયા સૂચના આપવામાં આવે છે. દરેકના તમે નામ યાદ લખી લો. હવે સપોઝ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, એ ત્રણે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો ચાલુ વર્તમાનકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ તો ચાલુ ભૂતકાળ, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તો ચાલુ ભવિષ્યકાળ. આ રીતે તમે ઘરે પ્રેક્ટિસ કરો. હવે સપોઝ તમે એમ કહો મારે પૂર્ણ વર્તમાનકાળનું અભ્યાસ કરવો છે, તો પરફેક્ટ આ સ્પેલિંગ જોઈ લો, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એ પ્રમાણે ચાલુ પૂર્ણ. તો આની અંદર કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો મિત્રો તમે ખાસ ભૂલતા નહીં. આપણે સપોઝ આને પ્રેઝન્ટ ટેન્સ, આ પ્રેઝન્ટ તમારે યાદ રાખવાનું, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ, અહીં તમને લખ્યું છે ભૂતકાળ તો પાસ્ટ ટેન્સ, અને ફ્યુચર નો સ્પેલિંગ થી ભૂલ ના પડી જાય તમારે આ રીતે, તો ફ્યુચર ટેન્સ. તો મિત્રો આજે આપણે આ ટ્યુટોરિયલમાં સ્ટડી ઓફ ટેન્સીસ માં ડીપ માં જઈએ, પેલા તમને ખાલી મેઇન સમરી આપી દીધી, કારણ નામ આપણે શીખ્યા બારકારમાં, બારકારમાં જે જે હેલ્પિંગ વર્બ આવશે એનો આપણે અભ્યાસ કરો મિત્રો. તો વી વિકસ અને ખૂબ જ ઊંડાણથી ખૂબ જ આનંદથી આપણે અંગ્રેજી શીખવાનું છે, તો ગેટ રેડી, બી રેડી. તો મિત્રો